અડાજણના ઋષભચાર રસ્તા પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસવાળાએ બાઇકવાળાને ટક્કર મારી હતી અને અડાજણ ડેપોની બસ BRTS રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેથી બસમાં સવાર મુસાફરોમાં ડરનો માહોલ સર્જાયો હતો અને તમામનો આપાત બચાવ કરવામાં આવ્યો હતો. બસના ડ્રાઈવરે બસની બ્રેક ફેલ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. કોઈ દુર્ઘટના બની નહીં, વારંવાર BRTSમાં બી લોકો દુર્ઘટના પર હોશ થઈ જાય છે. લગભગ અહીંયા અરાજન પાટિયા પર બી વચમાં આવું થયું હતું, તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં. અને આ ઋષભચાર રસ્તા પર વારેવારે એવું થાય છે, બસની દુર્ઘટનાઓ બને છે. એટલે હું મારી શાંતિપૂર્વક એવું કહેવા માગું છું કે ભાઈ આ કોઈ કાયદેસર કાર્યવાહી કરે અને આગળ પગલાં લેવામાં આવે. સમય એવું હતું કે સિગ્નલ ચાલુ થયું તો ડ્રાઈવરને એક બાઇકવાળો આગળ આવી ગયો, એ કહે છે કે બ્રેક ફેલ થઈ ગઈ. તો બ્રેક ફેલ થવામાં આવી નથી, ડ્રાઈવરે ડાયરેક્ટ જ ઠોકી દીધેલી છે. જાન ઇજા તો થઈ છે, એ લોકો લઈ ગયા છે, પણ કયા દવાખાના લઈ ગયા છે, કઈ હોસ્પિટલ એ મને ખબર નહીં. એ તે ક્યારે અહીંયા હું ઊભેલો હતો ઋષભચાર રસ્તા પર, તો આ બધા પોલીસવાળા આવ્યા હતા, એ લોકોએ કંઈ ફરિયાદ લખેલી છે કે ડ્રાઈવરને બોલાવો કોણ છે આ તે, પણ ડ્રાઈવર ભાગી ગયો છે કાયદેસર, ડાયરેક્ટ ઠોકી દીધેલી છે. એટલે ડ્રાઈવર તો ભાગી ગયો, એમ કે પબ્લિક મારશે, એમ થશે, ફલાણું થશે, ઢીકણું થશે, એટલે ડ્રાઈવર લોકો ભાગી ગયા છે. અને કોઈ હજુ આગળ કાર્યવાહી થઈ નથી અને બસ આવીને આવી પડેલી છે.